સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવારે જે તે મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર આયોજિત કાર્યક્રમમાં 2,263 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાલ અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 3 લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. 5 વિધાનસભા મતવિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20,000 જનમેદની જોડાઈ હતી. ભરૂચ વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય રમેશ મિશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, એનઆર ધાંધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંગેશ્વર વિધાનસભા મતવિસ્તારનો 351 આવાસ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સજોદ ગામે વિશાળ વેદની વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મામલતદાર, અન્ય અધિકારીઓ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત, વિનોદ પટેલ સહિત 5,000 વધુની મેદની જોડાઈ હતી. સમગ્ર ગુજરાતમાં આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આજે ઈ લોકાર્પણ થઈ રહ્યું. ત્યારે જે રીતે ગુજરાતની વાત કરીએ, 6,06,041 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ મોદી સાહેબનો લક્ષ્યાંક હતો કે 2024માં દરેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે, પરંતુ હજી પણ 2024થી બીજા 5 વર્ષ માટે લંબાવીને 3 કરોડ આવાસોનું આયોજન આવનારા 5 વર્ષમાં થનાર છે. જોયે છે કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા, આપણે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે. આવનારા 2047ની અંદર આ આઝાદીના જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા, ત્યારે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત પણ વિકસિત બને એ પ્રકારની નેમ લઈને આજે જોયે છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે. મને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો છે, જેથી હું કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા લાગ્યો છું. લાભાર્થી અર્થે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 અને મનરેગા યોજના હેઠળ 23,000 સહાય મળતા હું મારા પરિવાર સાથે ખૂબ સારી રીતે રહું છું અને જીવન ચલાવી શકું છું. જે બદલ પ્રધાનમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. વાગરા વિધાનસભા મતવિસ્તારનો આવાસ લોકાર્પણ કાર્યક્રમ ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, નૈતિકા પટેલ, ફતેસંગ ગોહિલ, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત વિરાટ મેદની હાજર રહી હતી. વાગરા ધારાસભ્ય તેમના મતવિસ્તારમાં આજે 216 પરિવારોને આવાસ અર્પણ થઈ રહ્યા હોય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. કે મારા જ વાગરા મતવિસ્તારમાં 500 આવાસ નું કામ શરૂ થયું છે, ત્યારે નરેન્દ્ર મોદીજીનો જેટલો પણ આભાર ના માનીએ એટલો ઓછો છે. મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2028માં કોઈ વ્યક્તિ ઘર વિનાનો ના રહે, એના આધારે કામ કરી રહ્યા છે અને 2028માં આવાસોની સમસ્યા પૂર્ણ થશે. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મને એક લાભ મળેલો છે. એની અંદર પહેલા હપ્તે 30,000 હપ્તો પડ્યો અને મેં મારું કામ સ્ટાર્ટ કર્યું. લેન્ટર લેવર પહોંચ્યું એટલે મને બીજો હપ્તો 80,000 મળ્યો છે અને 80,000 થકી મેં કામ પૂર્ણ કરી લઉં અને બીજો 30,000 હપ્તો મળ્યો અને મનરેગા યોજનાથી મને 21,500 એ પણ સહાય મળી. એમ કહીને મેં મારું મકાન શાનદાર રીતે રહેવાલાયક બનાવ્યું છે. એ બદલ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જગડિયા વિધાનસભાનો આવાસ કાર્યક્રમ જેસપુર ગામે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પણ 1,517 થી વધુ પરિવારોને આવાસો અર્પણ કરાયા હતા.
મોટી સંખ્યામાં આપ સૌ અમારા અમરતાને માન રાખીને આપ્યા છે, આવ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્ર, પ્રધાનમંત્રીશ્રીનો જે કાર્યક્રમ છે એ લાઈવ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, એટલા માટે હું આપની વાત કહીને વિનંતી છું. ભારત માતા કી જય. જંબુસર વિધાનસભાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ સાથે અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનોએ જોડાઈ 114 લાભાર્થીઓને પ્રતીકાત્મક ઘરના ઘરની ચાવી અર્પણ કરી હતી.